આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ક્યારથી જમા થશે, ગુજરાતમાં 2 જગ્યાએ ભૂકંપ અને ફરીથી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી, તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી દરરોજ આજના મહત્વના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે. સૌથી પહેલા સમાચાર જોઈએ તો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં ઝડપથી ફેરફાર થયો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તેની વિદાય બાદ ફરી ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં ઠંડી પણ વધશે. ત્યારબાદ સમાચાર જોઈએ તો તુર્કી અને સિરિયામાં વિનાશક ભૂકંપે અનેક નિર્દોષ જિંદગીઓ વેરણ ચેરણ બનાવી દીધી છે, ત્યારે ગુજરાતમાં પણ ભૂકંપના સમાચાર મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો ભારતનો 57% હિસ્સામાં ભૂકંપ આવવાની શક્યતાઓ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા છે. સુરતમાં મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ અને શનિવાર બપોરે 1:51 મિનિટે કચ્છમાં ભૂકંપ અનુભવાયો છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો સાબરકાંઠા જિલ્લામાં આકાશ વાદળોથી ઘેરાયું છે અને ઠંડા પવનો સાથે વરસાદની સંભાવના ઊભી થઈ છે. હાલ શિયાળો અંતિમ તબક્કામાં છે, ત્યારે વાતાવરણમાં બદલાવ જોવા મળતા મિશ્ર ઋતુનો લોકોએ અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં ફરી માવઠું થવાની શક્યતા માત્રથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં શનિવારે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને આકાશમાં વાદળો ચડી આવતા 12 દિવસ બાદ ફરી કમોસમી વરસાદ થવાની શક્યતા ઊભી થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ત્યારબાદ ખેડૂત ઉપયોગી સૌથી અગત્યના સમાચાર જોઈએ તો મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદી હોળી પહેલા દેશના કરોડો ખેડૂતોને 2000 રૂપિયાનો 13મો હપ્તો ટ્રાન્સફર કરશે, એટલે કે હોળી પહેલા જ ખેડૂતોના ખાતામાં 13મા હપ્તાના પૈસા આવી જશે, જેથી ખેડૂત મિત્રો પોતાનો તહેવાર સારી રીતે ઉજવી શકે. આ સાથે સરકારે કહ્યું છે કે જે લોકો એટલે કે જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી નથી કર્યું તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. એટલે કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો 13મા હપ્તા પહેલા ઈ કેવાયસી કરાવી લે, જેથી કરીને 13મો હપ્તો સરળતાથી મળી શકે. અને સરકાર દ્વારા ખેડૂતો માટે જો કોઈ નવી જાહેરાત કરે છે અને 13મા હપ્તાની ઓફિશિયલ તારીખની જાહેરાત કરે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.